नमस्कार विद्यार्थी मित्रों, आपणे आजे भणवानुं छे भ्रूणपोष। भ्रूणपोष एटले भ्रूणना पोषण माटे जे वपराय एने कहेवाय भ्રૂણપોષ। तो भ्રૂણપોષ कई रीते बने? तो के पेन प्राथमिक भ्રૂણપોષ कोष केन्द्रनुं वारंवार विभाजन थई प्राथमिक भ्રૂણપોષનું निर्माण थाय। तो तमे कहो सर, आ प्राथमिक भ્રૂણપોષ कोष केन्द्र आव्यो क्यांथी? आ पेन क्यांथी आव्यो? पेन नो मतलब थाय प्राइमरी एंडोस्पर्म न्यूक्लियस। पेन एटले प्राथमिक भ્રૂણપોષ कोष केन्द्र। पी एटले प्राइमरी, पीएम एटले प्राइमरी, प्राइमरी एटले प्राथमिक, ई एटले एंडोस्पर्म, एंडोस्पर्म एटले भ્રૂણપોષ, अने एन एटले न्यूक्लियस, न्यूक्लियस एटले कोष केन्द्र। तो प्राथमिक भ્રૂણપોષ कोष केन्द्रनुं वारंवार विभाजन थई शुं बने? પ્રાથમિક ભ્રૂણપોષનું નિર્માણ થાય। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હોય એનું વારંવાર વિભાજન થઈ એનાય વાર કોષોની સંખ્યા વધી પ્રાથમિક ભ્રૂણપોષનું નિર્માણ થાય। પણ તમને પેન માટે ફરીવાર કહી દઉં કે આ પેન બન્યું કઈ રીતે? આગળ આપણે બેવડા ફલનની પ્રક્રિયા જોઈ, છતાં એક બીજી વાર જોઈ લઈએ। ચલો દેખાડી દો। હવે જો વિદ્યાર્થીઓ, અહીંયા બે પરાગ નલિકા દ્વારા અહીંયા તમને બે નરકોષ કેન્દ્ર આવ્યા। એક નરકોષ કેન્દ્ર અહીંયા જે અંડકોષ હોય એની સાથે જોડાઈ ગયું, બરોબર, અને અહીંયા અંડકોષ સાથે જોડાઈ જશે, બરોબર, એટલે કે ઈગ સેલ સાથે જોડાઈ ગયો, બરોબર, અંડકોષ સાથે। એટલે હવે શું બનશે? અહીંયા ઝાયગોટ એટલે કે યુગ્મરજ બનશે। યુગ્મરજનું બીજું નામ શું છે? ઝાયગોટ। ઝાયગોટ અહીંયા બની ગયું। જે બીજો જે નરકોષ કેન્દ્ર વધ્યો છે એ ઉપરની તરફ જ્યાં શું હોય? બે દ્વિતીય કોષ કેન્દ્ર હોય એની સાથે જોડાઈ જશે। શું કરશે? એને શું બનાવશે? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ મતલબ પેન બનાવશે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવશે। ગોટ ઇટ? અને અહીંયા શું બનાવશે? ઝાયગોટ એટલે કે યુગ્મરજ, અહીંયા શું બનાવશે? પેન। ખબર પડી ગઈ? એટલી આઈડિયા આવી ગયો? હવે આપણે આની અંદર ડિટેલમાં જવાનું છે। યાદ રાખજો, હવે આમાં થશે શું તો કે આઈડિયા આપો, જે તમને આ ઓવ્યુલ એટલે કે જે અંડક દેખાય છે, અંડક શું બનશે? બીજ બનશે। કોઈ પણ વનસ્પતિનું અંડક શું બનશે? બીજ। અને જે આ બીજાશય હોય એ શેમાં રૂપાંતર પામશે? ફ્રૂટમાં। ખબર પડી ગઈ? અંડક શેમાં રૂપાંતર પામશે? બીજમાં। અને જે આ બીજાશય છે શેમાં રૂપાંતર પામશે? ફ્રૂટમાં। ગોટ ઇટ? જોજો, જે આ ઝાયગોટ છે, યુગ્મરજ છે, એમાંથી શું બનશે? એમ્બ્રિયો એટલે ભ્રૂણ બનશે। યુગ્મરજમાંથી શું બનશે? ભ્રૂણ। અને જે આ પેન છે, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી શું બનશે? એન્ડોસ્પર્મ એટલે ઓરિજિનલ કક્ષાનો શું બનશે? ભ્રૂણપોષ। તો પેનમાંથી શું બનશે? ભ્રૂણપોષ, અને અહીંયા યુગ્મરજમાંથી શું બનશે? ભ્રૂણ। યુગ્મરજમાંથી ભ્રૂણ, બરોબર। ગોટ ઇટ? આઈડિયા આવી ગયો? હવે તમને અહીંયા થોડું વર્ણન કરી દઉં, જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હોય એ સરખું એનું વિભાજન થઈ અને પ્રાથમિક ભ્રૂણપોષ બને, એક ઉચ્ચ કક્ષાનો ભ્રૂણપોષ બને। આ અનમેચ્યોર હોય આ મેચ્યોર બને, આ અપરિપક્વ હોય આ પરિપક્વ બને। કઈ રીતે? વિભાજન પામે, અને તે ખોરાક સંચિત દ્રવ્યથી ભરેલો હોય। જે આ પ્રાથમિક ભ્રૂણપોષ હોય એમાં ખોરાક સંચિત દ્રવ્ય હોય, અને આ ખોરાક સંચિત દ્રવ્યથી શું હોય છે? એ જે આગળ જે યુગ્મરજમાંથી જે ભ્રૂણ બન્યો એના માટે હોય છે, તે ભ્રૂણના વિકાસ માટે અને બીજાંકુરણ માટે વપરાય। આ ભ્રૂણપોષ વપરાય શાના માટે? તો કે જે ભ્રૂણ છે યુગ્મરજમાંથી જે ભ્રૂણનો જે વિકાસ થયો છે, બરોબર, એના વિકાસ માટે અને બીજાંકુરણ માટે આ ભ્રૂણપોષનો ઉપયોગ થાય। ગોટ ઇટ? આગળ વાત કરું, તમે અહીંયાથી વાત કરો, અહીં પેનનું વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન થઈ હજારો કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું નિર્માણ થાય, અને આવી અવસ્થાને મુક્ત ભ્રૂણપોષીય અવસ્થા કહે છે। મુક્ત ભ્રૂણપોષીય કોષ કેન્દ્રીય અવસ્થા કહે છે। ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય, મુક્ત કોષીય ભ્રૂણપોષનું નિર્માણ થાય। તો આ બંને વસ્તુ છે શું? સમજવા પહેલાં વિચાર કરો, તો કોઈ પણ ભ્રૂણપોષ હોય ત્રણ પ્રકારના ભ્રૂણપોષ હોય, તો એક તો કયા પ્રકારના હોય? એક તો શું હોય? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ હોય, બીજો હોય મુક્ત કોષીય ભ્રૂણપોષ હોય, અને ત્રીજો હોય હેલોબિયલ પ્રકારનો। કયા પ્રકારના હોય? હેલોબિયલ પ્રકારનો। કેટલા પ્રકારના હોય? ત્રણ પ્રકારના।
જે ભ્રૂણકોષ હોય કેટલા પ્રકારના હોય? ત્રણ પ્રકારના, એક તો હોય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ હોય, બીજો મુક્ત કોષીય ભ્રૂણકોષ હોય, અને ત્રીજો એલોબિયલ ભ્રૂણકોષ હોય. એલોબિયલ આપણે ભણવાનો છે નહીં, આપણે અત્યારે આ બે ભણવાના છે, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અને મુક્ત કોષીય ભ્રૂણકોષ. તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે શું? તો અહીં પેનનું એટલે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન થઈ હજારો કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ નિર્માણ પામે અને આવી અવસ્થાને મુક્ત ભ્રૂણકોષીય કોષ કેન્દ્રીય અવસ્થા કહે છે. કોટી આઈડિયા આવી ગયો? ફિગર દેખાડો. તો આ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે એની ફિગર છે. કોષ કેન્દ્રીય ભ્રૂણકોષમાં શું થાય ખબર છે? કે જેના કોષ કેન્દ્ર હોય એનું વારંવાર કોષ કેન્દ્ર વિભાજન થાય, બરોબર. કઈ બાજુ થાય? તો એના પરિઘ વિસ્તારમાં થાય. કોષ કેન્દ્રો પરિઘ એટલે જો અહીંયા પરિઘમાં બધા કોષ કેન્દ્રો બની ગયા, અહીંયા હજારો મુક્ત કોષ કેન્દ્રોનું રૂપાંતર થાય અને શું બનાવે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બનાવે. ગોટ ઇટ? અને આનું ઉદાહરણ આપવું તો તમને જે નાળિયેર હોય ને, કાચા નાળિયેરમાં જે પાણી રહેલું છે ને, એ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષનું નિર્માણ છે. ગોટ ઇટ? આઈડિયા આવી ગયો. અને બીજું, અને ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય, મુક્ત કોષીય ભ્રૂણકોષનું નિર્માણ થાય. હવે એની આજુબાજુ શું થાય? કોષ દિવાલનું નિર્માણ થાય અને શું બનાવે? મુક્ત કોષીય ભ્રૂણકોષ બને છે. અને આ મુક્ત કોષીય જે ભ્રૂણકોષ બને એ મુક્ત કોષીય ભ્રૂણકોષ એટલે ઘર, જે આપણે નાળિયેર હોય, નાળિયેરમાં જે પાણી હોય એને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહેવાય. અને જે એમાં રહેલું જે ઘર હોય, જેને તમે મલાઈ કહો છો, એ મુક્ત કોષીય ભ્રૂણકોષ છે. ખબર પડી ગઈ? આઈડિયા આવી ગયો. તો કોઈ પણ નાળિયેરનું જે પ્રાણી હોય એ નાળિયેરના પાણીની અંદર શું હોય? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ હોય. અને એમાં જે મલાઈ હોય નાળિયેરમાં, એમાં મુક્ત કોષીય ભ્રૂણકોષ હોય. તો કોષ દિવાલ જે નિર્માણ પામ્યું છે એ મુક્ત કોષીય ભ્રૂણકોષ, અને જે જે પાણીનું જે નિર્માણ થયું છે, બરોબર, એમાં વારંવાર, બરોબર, એ શું છે? મુક્ત ભ્રૂણકોષીય કોષ કેન્દ્રીય. ગોટ ઇટ? આઈડિયા આવી ગયો. આ છે આપણે ભીણા, એ છે ભ્રૂણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણવાની થિયરી છે એનું નામ છે ભ્રૂણ. તો ભ્રૂણની વાત કરીએ તો ભ્રૂણની શું હોય? અંડછિદ્ર નજીકના યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે, પરંતુ ભ્રૂણના નિર્માણ પહેલાં ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. તમને બધાને ખબર છે કે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય, પરંતુ ભ્રૂણના નિર્માણ પહેલાં ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. કેમ? તો કે ભ્રૂણના નિર્માણ પહેલાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ જવું જોઈએ, એટલા માટે આપણે સૌપ્રથમ ભ્રૂણકોષની થિયરી ભણ્યા. એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણની અવસ્થાઓ સરખા જ એવી હોય છે. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ આ બંનેમાં ભ્રૂણની અવસ્થાઓ શું હોય? સરખા જેવી હોય. એ બંનેની ભ્રૂણની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે વનસ્પતિને તમે, જે વનસ્પતિનું જે બીજ હોય એના બીજને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય એને દ્વિદળી વનસ્પતિ, અને જે વનસ્પતિનું જે બી હોય, બરાબર, એને સરખા ભાગમાં તમે વિભાજિત ન કરી શકો એને કહેવાય એકદળી વનસ્પતિ. વાત કરીએ યુગ્મનજમાંથી વિભાજન થઈ પૂર્વ ભ્રૂણનું નિર્માણ થાય. તો જે યુગ્મનજ હોય એમાંથી વિભાજન થઈ પૂર્વ ભ્રૂણ બીનો, અને પૂર્વ ભ્રૂણ જે બીનો એ પૂર્વ ભ્રૂણમાંથી શું થાય? ક્રમશઃ ગોળાકાર હૃદયાકાર થઈ પુખ્ત ભ્રૂણ બને. તો ખબર પડી? અહીંયા યુગ્મનજમાંથી કોષનું કોષ વિભાજન થાય, પછી પૂર્વ ભ્રૂણ બને, અને પૂર્વ ભ્રૂણ પછી ક્રમશઃ ગોળાકાર હૃદયાકાર થઈ પુખ્ત ભ્રૂણ બને છે. હવે આ કઈ રીતે બને છે એ મારે તમને એક ફિગરમાં, એક આકૃતિમાં બતાવી, મારે તમને આકૃતિમાં બતાવવું છે કે આ ભ્રૂણ કઈ રીતે બને. તો આ યુગ્મનજનું કાર ક્રમશઃ જો વિભાજન થયું, પછી પૂર્વ ભ્રૂણ બન્યો, આ પૂર્વ ભ્રૂણનું પણ ધીમે ધીમે આગળ વિભાજન થઈ ગોળાકાર અવસ્થા થઈ, ક્રમશઃ હૃદયાકાર અવસ્થા થઈ, અને પછી પુખ્ત ભ્રૂણ બન્યું. તો આ રીતે શું હોય? યુગ્મનજમાંથી પૂર્વ ભ્રૂણ બન્યો, અને પૂર્વ ભ્રૂણમાંથી ક્રમશઃ વિભાજન થઈ ગોળાકાર અવસ્થા, હૃદયાકાર અવસ્થા, અને પછી પુખ્ત ભ્રૂણની અવસ્થા બની. આ કેપ્સેલા પ્રકારના ભ્રૂણ વિકાસની આકૃતિ આપી. કેપ્સેલા એટલે દ્વિદળી વનસ્પતિ હોય એને મોટાભાગે કેપ્સેલા કહેવાય. તો એના વિકાસની રચના કરી છે. અને જે આ જે બધી વસ્તુ છે, બરાબર, આ બધું શું છે? આ બધું મારે તમને એક થિયરીમાં ભણાવવાનું છે, પણ એ નીટ વખતે, અત્યારે હમણાં કશું નહીં. હવે આગળ કીધું
દ્વિદળી બીજે બીજપત્રો અને ભ્રૂણ ધરી ધરાવે છે. દ્વિદળી વનસ્પતિ શું ધરાવે? બીજ અને બીજપત્રો ધરાવે, અને શું ધરાવે? ભ્રૂણપત્ર, ભ્રૂણ ધરી ધરાવે. દ્વિદળી બીજ હોય એ બીજપત્રો અને ભ્રૂણ ધરી ધરાવે. તો દ્વિદળી બીજની વાત કરું તો એક સિંગ છે. આ સિંગ તમે જોયો હશે, સિંગના દાણાને તમે ફોલો તો વચ્ચે તમને એક ઉપસેલો ભાગ દેખાય. જો ખબર ના પડે તો તમારા ઘરે જે સિંગ હોય એ સિંગને ફોલી નાખો તો વચ્ચે એક ઉપસેલો ભાગ દેખાશે. એ ઉપસેલો જે ભાગ છે એ શું છે? ભ્રૂણ છે. અને એ ભ્રૂણની અંદર બીજપત્રો અને ભ્રૂણધરી કેવી હોય એની હું તમને અત્યારે રચના બતાવું છું. હવે અહીંયા દ્વિદળી વનસ્પતિની વાત કરું તો આ દ્વિદળી જે વનસ્પતિ, આ વાલ છે, આ વાલના બે ટુકડા કર્યા છે, આ બે બીજપત્રો છે અને આ એની ભ્રૂણધરી છે. જુઓ, જે કોઈ દ્વિદળી બીજ છે એમાં શું હોય? આ ભ્રૂણધરી હોય અને આ બંને બીજપત્રો હોય. ગોટ ઇટ? આઈડિયા આવી ગયો. હવે ઉપરાક્ષ, અધરાક્ષ આ બધું છે શું તો એની ચર્ચા કરું. ભ્રૂણધરીનો ઉપરનો ભાગ ઉપરાક્ષ કહે છે, જે ભ્રૂણાગ્ર, પ્રકાંડાગ્ર અથવા આધિસ્કંદમાં પરિણમે. શું કીધું? ભ્રૂણધરીનો જે ઉપરનો ભાગ છે ઉપરાક્ષ કહેવાય છે. ભ્રૂણધરીનો ઉપરનો ભાગ શું કહેવાય? ઉપરાક્ષ કહેવાય છે. જે ભ્રૂણાગ્ર બને, ભ્રૂણાગ્ર એટલે બરોબર ભ્રૂણ વત્તા અગ્ર, તો ભ્રૂણનું અગ્ર એટલે પ્રકાંડ બને, પ્રકાંડાગ્ર અથવા આધિસ્કંદ બને. મતલબ ભ્રૂણધરીનો ઉપરનો ભાગ જે ઉપરાક્ષ હોય એ ઉપરાક્ષમાંથી કોઈ પણ બરોબર પ્રકાંડાગ્ર બને અથવા આધિસ્કંદ બને. ભ્રૂણધરીનો જે નીચેનો ભાગ હોય એને અધરાક્ષ કહેવાય. અને અધરાક્ષ શું બને? જે ભ્રૂણમૂળ અથવા આદિમૂળમાં પરિણમે. જે ભ્રૂણમૂળ અથવા શેમાં પરિણમે? આદિમૂળમાં પરિણમે. તો આ છે શું? કઈ રીતે? તો ભ્રૂણધરીનો આ જે ભ્રૂણધરી મેં તમને જો આ ભ્રૂણધરી છે આખી, આ ભ્રૂણધરીનો જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય? ઉપરાક્ષ. આ ઉપરાક્ષમાંથી શું બને તમને ખબર છે? પ્રકાંડાગ્ર બને અથવા શું કહેવાય? આદિસ્કંદ બને, તમને ખબર છે. અને જે આ ભ્રૂણધરીનો જે નીચેનો જે ભાગ છે, આ નીચેનો ભાગ શું કહેવાય? અધરાક્ષ. અધરાક્ષમાંથી શું બને? આદિમૂળ બને બરોબર. અને આદિમૂળ અથવા શું બને? ભ્રૂણમૂળ બને. ગોટ ઇટ? હવે તમને ખબર છે, તમે જ્યારે કોઈ બીજને વાવો જમીનમાં, આ બીજને હું જમીનમાં વાવી દો તો બીજની અંદર જ્યારે પાણીનો પ્રવેશ થાય અને જ્યારે એનો કોટો ફૂટે ત્યારે સૌથી પહેલાં જે આ ભાગ હોય ને આ ભાગ ઉપરની તરફ જાય ઉપરાક્ષ, અને ઉપરાક્ષ ઉપરની ભાગ બને એટલે એમાંથી પ્રકાંડ બને, પર્ણ બને. અને જે આ નીચેનો ભાગ જે અધરાક્ષ છે, આ અધરાક્ષના ભાગમાંથી નાનું મૂળ નીકળે, ભ્રૂણમૂળ નીકળે, એમાંથી શું હોય? વનસ્પતિ માટેનું મૂળ બને. તમને મેં કેરીનું તો બતાવ્યું હતું ને, કેરીના ગોટલામાંથી ખબર છે બહાર નીકળ્યું હતું, બહાર જે ટોચના ભાગે નીકળ્યું હતું એ ઉપરાક્ષ નીકળ્યું હતું, પ્રકાંડાગ્ર નીકળ્યું હતું. અને જે કેરીમાં જે નીચેના ભાગથી જે નીકળ્યું હતું એ શું બન્યું હતું? અધરાક્ષ નીકળ્યું હતું, એટલે ભ્રૂણમૂળ નીકળ્યું હતું. ગોટ ઇટ? આઈડિયા આવી ગયો. મારે તમને એકદળી વનસ્પતિમાં પણ બતાવી દેવું છે, આપ્યું નથી પણ બતાવી દો. આ મકાઈનું બીજ છે એકદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિમાં જે ભ્રૂણ હોય એ ભ્રૂણ શું હોય છે? અંદર હોય. અને જે આ જે ભાગ છે બરોબર, આ શું છે? બધું ભ્રૂણપોષ છે. ગોટ ઇટ? ભ્રૂણ અંદર હોય અને ભ્રૂણપોષ બહારની બાજુ હોય. મકાઈને તમે જો તો બહાર બધું પીળું પીળું હોય ને એ બધું શું કહેવાય? ભ્રૂણપોષ કહેવાય બરોબર. હવે જે આ ભ્રૂણ છે એ ભ્રૂણના જે ઉપરનો ભાગ શું કહેવાય? ભ્રૂણાગ્ર કહેવાય. ભ્રૂણની નીચેનો ભાગ શું કહેવાય? ભ્રૂણમૂળ કહેવાય. એટલે જ્યારે તમે મકાઈના આ બીને જમીનમાં વાવો તો ભ્રૂણાગ્રમાંથી શું નીકળે? પ્રકાંડ નીકળે. અને આ ભ્રૂણમૂળમાંથી શું નીકળે? મૂળ નીકળે. ગોટ ઇટ? ભ્રૂણમૂળનું જે રક્ષણ કરે એને શું કહેવાય? ભ્રૂણમૂળ ચોલ. આ ભ્રૂણમૂળનું રક્ષણ કરે એને શું કહેવાય? ભ્રૂણમૂળ ચોલ. અને જે ભ્રૂણાગ્રનું જે રક્ષણ કરે એને શું કહેવાય? ભ્રૂણાગ્ર ચોલ. ફરી વાર કહી દઉં, આ મકાઈના એકદળી બીજની વાત કરી દઉં છું, સમજવાનું નથી, છતાં સમજાવવા માટે કહું છું કે મકાઈની અંદર વાત કરું તો આ મકાઈનું આ બી છે, મકાઈની અંદર ઉપર પીળું પીળું જે આવરણ હોય એને શું કહેવાય? ભ્રૂણપોષ. અને મકાઈની અંદર એક વ્હાઈટ રંગનું સેજ હોય એને શું કહેવાય? ભ્રૂણ. આ ભ્રૂણની વાત કરું, જો આ ભ્રૂણ અંદર વ્હાઈટ રંગનું હોય, આ ભ્રૂણની અંદર વાત કરું તો એક તો ભ્રૂણાગ્ર હોય અને બીજું શું હોય? ભ્રૂણમૂળ હોય બરોબર. તો આમાં કઈ રીતે હોય? તો ભ્રૂણાગ્રનું રક્ષણ કરવા માટે ભ્રૂણાગ્ર ચોલ હોય અને ભ્રૂણમૂળનું રક્ષણ કરવા માટે ભ્રૂણમૂળ ચોલ હોય. જ્યારે મકાઈના તમે આ બીને તમે જમીનમાં વાવો તો આ ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ નીકળે અને અહીંયા ભ્રૂણમૂળમાંથી શું નીકળે? એનું મૂળ નીકળે. ગોટ ઇટ? અને આ ભ્રૂણપોષ છે, આ ભ્રૂણપોષ છે ને સ્ટાર્ચયુક્ત છે બરોબર. હવે તમે કહો સર દ્વિદળીમાં તમે ભ્રૂણપોષ કેમ બતાવ્યો નહીં? તો યાદ રાખો, એકદળી વનસ્પતિમાં જ ભ્રૂણપોષ હોય બરોબર. કારણ કે શું હોય છે? જ્યારે જ્યારે આ બીજની અંદર ભ્રૂણનું નિર્માણ થતું હોય ને બરોબર, જ્યારે બીજનું જ્યારે નિર્માણ થતું હોય ને ત્યારે દ્વિદળી વનસ્પતિમાં શું થાય? આ દ્વિદળી વનસ્પતિમાં જ્યારે બીજનું નિર્માણ થાય ને ત્યારે એનો ભ્રૂણપોષ વપરાય જાય. જો અહીંયા ક્યાંય ભ્રૂણપોષ મળશે જ નહીં,
કે ભ્રૂણપોષ શું હોય, વપરાઈ ગયો હોય, સિંગ હોય બરોબર, કોઈ પણ દ્વિદળી વનસ્પતિ હોય, વાલ હોય, વટાણા હોય, એ બધામાં શું હોય છે, ભ્રૂણપોષ હોય ને એ હોય જ નહીં, કારણ કે વપરાઈ ગયો હોય, હોય તો ખરી પણ શરૂઆતમાં હોય, પછી એ શું હોય છે, દ્વિદળી બીજના દ્વિદળી બીજ માટે વપરાય છે. જ્યારે એકદળી વનસ્પતિમાં શું છે, એકદળી વનસ્પતિમાં ભ્રૂણપોષ રહે, લાંબા સમય સુધી ટકી રહે બરાબર. એટલે મકાઈમાં અહીંયા ભ્રૂણપોષ દેખાડો છે, દેખાયેલો છે, ગોટ ઇટ?